तो मित्रों आपणे आगळ चर्चा करीए चेप्टरने आगळ वधारीए खूब ज जेने कहेवाय के इंटरेस्टिंग टॉपिक हवे आवी रह्यो छे। आपणे प्राणी पेशीओ जोई मुख्य एना चार प्रकार केटला छे ई जोया। हवे आ पेशीओ के जे गोठवाईने अंगनी रचना करे, अंग समूहो भेगा मळीने अंगतंत्रनी रचना करे, अंगतंत्रो मीन्स के पाचन तंत्र, प्रजनन तंत्र, चेतातंत्र, श्वसन तंत्र, रुधिराभिसरण तंत्र वगैरह, आ तंत्रों भेगा मळीने समग्र देहनी रचना करे। हवे आपणे मनुष्य ह्यूमन फिजियोलॉजी के मनुष्यनी अंदर विविध प्रकारना तंत्रों की रचना केवी छे, एनुं कार्य केवुं छे, ई तो आपणे भणवाना छीए। रुधिराभिसरण तंत्र अथवा तो कार्डियक सिस्टम हृदय ने लगती जे बातों से आपणे भणी पण गया छीए। परंतु मनुष्य सिवाय अन्य प्राणीओनी अंदर तंत्रों केवा छे, केवी रीते काम करे छे, एनु टूंकू निरूपण आपणने चेप्टर नंबर 7 अंदर आप्युं छे, के जे तमारा माटे खूब ज जेने कहेवाय एक इंटरेस्टिंग टॉपिक छे। तो सीधी जो बात करूँ छू, खोटो समय नहीं बगाड़वो, आपणे आ चेप्टरनी अंदर अड़स्यू, वंदो अने डेडको आ त्रणेयनी टूंकी, जेटलू मनुष्यमां वधारे लांबू भणीए छीए एटलू बधुं नथी, परंतु टूंका लेवलनू जेने कहेवाय के एना देहनी रचनानो आपणे अभ्यास करवानो छे, एटले के एनी अंदर जोवा मळता अंगतंत्रो, एना टूंकमां कार्यो, एनी गोठवणी, एनी बाह्याकार विद्या, एनो आपणे अभ्यास करवानो छे। तो स्टार्ट करिए नंबर 1 अड़सिया थी। पहला आपणे अड़स्यू भणीशू, त्यारबाद वंदानो अभ्यास करवानो छे, अने त्यारबाद आपणे डेडकानो अभ्यास करवानो छे। तो नंबर 1 अड़स्यू, चालो। अड़स्यू जे छे एनो रंग छे लालास पड़तो कथाई, आपणने ख्याल ज होय। अड़स्यू जे छे ते स्थळचर अने अपૃષ્ઠવંશી પ્રાણી છે। ઘણા બધા મિત્રો આ ટેક્સ્ટબુકની અંદર આવતા શબ્દો આમ તો બહુ સિમ્પલ છે, પણ આપણે હજી સુધી અન્ય ચેપ્ટર્સો નથી ચાલેલા એટલા માટે અમુક વસ્તુઓ કદાચ સમજવી કે યાદ રાખવી અત્યારે થોડીક ડિફિકલ્ટ બની શકે। સ્થળચર, સ્થળ જમીન પર રહેતા પ્રાણી, જલચર पानी में रहता हो, स्थळचर, रेडी चलो। पछी छे अपृष्ठवंशी, जेमा मेरुदंड नी गैरहाजरी होय। तमने हवे मेरुदंड छे ने ई लोचावाळू करशे, एटले मेरुदंड ने हूँ सामान्य रीते सादो शब्द बनावी दऊं ने तो करोड़ स्तंभ लखी नाखू छू। आम तो बे अलग थाय, परफेक्टली मैच न थाय, પણ આ તમે સમજી શકો, એને અપૃષ્ઠવંશીઓ કહેવાય। જે પ્રાણીઓની અંદર પૃષ્ઠભાગે એટલે કે પાછળની બાજુએ મેરુદંડ જોવા મળે, પછી એમાંય ઘણા બધા ભાગ પડે, કરોડસ્તંભ જોવા મળે, તો આ બધાને આપણે પૃષ્ઠવંશીઓને રીતે ઓળખીએ છીએ, એટલે આપણે ભણીશું। ટૂંકમાં તમે અત્યારે આવું જેને કહેવાય સમજી શકો, ગાય છે, ભેંસ છે, વાઘ છે, સિંહ છે, સસલું છે, મનુષ્ય છે, આ બધાની પૃષ્ઠ બાજુએ આપણને કરોડ સ્તંભ જોવા મળે, મેરુદંડમાંથી બનેલું આપણે ભણશું, રેડી? તો આપણે બધા પૃષ્ઠવંશીમાં આવીએ। આ લોકો જે છે એમાં એવું ન જોવા મળે, તમને ન તો વંદામાં જોવા મળે, ન તો તમને અળસિયામાં જોવા મળે, એમાં તમને આવું જોવા મળે નહીં, એટલે આ લોકો અપૃષ્ઠવંશીની અંદર આવે, રેડી? તો અળસિયું જે છે એક પ્રકારનું અપૃષ્ઠવંશી, સ્થળચર પ્રકારનું, લાલાસ પડતો કથાઈ રંગનું, ચાલો આગળ। સામાન્ય રીતે ભેજયુક્ત જમીનમાં દર બનાવીને રહીએ, અળસિયાને ખેડૂતના મિત્રો તરીકે માનવામાં આવે છે, એની પાછળનું જે સાચું રીઝન છે ને, સાચું એટલે તમે ભણાઈ અત્યાર સુધી ખોટું નથી, પરંતુ ડિટેઇલ્ડ રીઝન એ આપણે આની અંદર ભણશું, બરાબર? ચાલો, પછી ટેક્સ્ટબુકમાં લખ્યું છે ઘણી વખત કે કોઈ સ્થાને કે બગીચાની અંદર અળસિયું જે છે એના મળને આધારે ઈ છે કે નહીં એની ખબર પડે, અથવા તો એની બાતમી આપણને મળી શકે, અને એનું જે મળ જે છે ને એને વર્મ કાસ્ટિંગ કહેવાય, બહુ મહત્ત્વનો શબ્દ વર્મ કાસ્ટિંગ। એટલે વર્મ કાસ્ટિંગ એટલે શું? એક પ્રકારનું
એવું દ્રવ્ય કે જેનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે, ખાતર તરીકે ઉપયોગ થઈ શકે એટલે કે અળસિયું જે છે ને, અળસિયું એનું જે મળ છે ને એનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે. શા માટે આ બધું જ આપણે ભણીશું. થોડુંક આ ચેપ્ટરમાં, થોડુંક બારમાની અંદર પણ આપણે ભણવાનું આવશે. રેડી? તો વર્મ કાસ્ટિંગ એટલે અળસિયાનું મળ કે જેનો ઉપયોગ ખેતરની અંદર એઝ અ કુદરતી ઓર્ગેનિક કાર્બનિક ખાતર તરીકે જેને કહેવાય થઈ શકે. રેડી? ચલો, પછી ફેરિટેમા એન્ડ લુમ્બ્રિકસ જે ભારતની અંદર જોવા મળતા અળસિયાઓની પ્રજાતિઓ છે અથવા તો પ્રકાર છે. તમે હજી જાતિ પ્રજાતિ વિશે ધીમે ધીમે એની સાથે સમજશો કે શું છે ડિફરન્સ. આમ તો થોડોક ખ્યાલ હોય જ, પણ વધુ ડિટેલમાં તમે ચેપ્ટર નંબર 1 જે છે એની અંદર ધીમે ધીમે પરિચિત થશો એટલે તમને ખ્યાલ આવશે પ્રજાતિ છે, જાતિ છે, એના વિશે વધુ આઈડિયા ક્લિયર થશે. તો ભારતની અંદર જોવા મળતા જે અળસિયાઓ છે ને તે ફેરિટેમા એન્ડ લુમ્બ્રિકસ છે. રેડી? સામાન્ય રીતે જોવા મળતા અળસિયાઓ ભારતની અંદર. રેડી? ચાલો, આ વાત થઈ અળસિયાના જનરલ ઇન્ટ્રોડક્શનની. આપણે ભણવાનું છે અળસિયાની અંદર જોવા મળતી રચના, વિવિધ પ્રકારના તંત્રો, પાચન તંત્ર, પ્રજનન તંત્ર, ચેતાતંત્ર, હૃદયવાળું રુધિરાભિસરણ તંત્ર વગેરે વગેરે ભણવાનું, જેને કહેવાય અંતઃસ્થ વિદ્યા કે એની અંદરની બાજુએ કેવા પ્રકારની રચના છે. પરંતુ અંતઃસ્થ વિદ્યા ભણતા પહેલાં આપણને અળસિયાની બાહ્યાકાર વિદ્યા ભણાવી છે. એટલે કે અળસિયાને તમે બહારથી જોવો છો તોય કેવો દેખાય છે, અથવા તો બહારથી અળસિયાને ઓળખવાની લાક્ષણિકતા શું. આજે ઘણા બધા એવા પ્રાણીઓ જોવા મળી શકે કે જે નળાકાર હોય, અળસિયાની જેમ ઈયળ જેવા દેખાતા હોય, પણ એની અંદર ડિફરન્સ છે. અળસિયું જે છે એની બાહ્યાકાર વિદ્યામાં ડિફરન્સ છે, અન્ય પ્રકારના પ્રાણીઓની બાહ્યાકાર વિદ્યામાં ડિફરન્સ છે. તો શું છે એ સમજીએ. પણ હું તમને એટલું કહેવા માગીશ મિત્રો કે બાહ્યાકાર વિદ્યા મીન્સ કે બહારથી અળસિયું કેવું દેખાય છે, આ આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે આની અંદર આવતા અમુક શબ્દો, અમુક બાબતો તમને કહી દઉં કે તમને અત્યારે યાદ ન રહીએ તો જરાય મૂંઝાવાની જરૂર નથી. કારણ કે બાહ્યાકાર વિદ્યા પતશે પછી આપણે અંતસ્થ વિદ્યાનો અભ્યાસ કરશું. અંતસ્થ વિદ્યાની અંદર વિવિધ પ્રકારના તંત્રોનો અભ્યાસ કરશું. આ તંત્રનો અભ્યાસ કરીએ ને એટલે આની અંદર આવતી અમુક બાબતો આવી જાય, અથવા તો આની અંદર આવતી અમુક બાબતો ત્યારે તમને વધારે સમજાય. એટલે જસ્ટ જેને કહેવાય કે એક તમે માહિતી લ્યો છો ને એવી જ રીતે અત્યારે જોવાનું છે. બાકી તમને એમ લાગશે કે ના, મજા આવે છે, આ ટોપિક એ બરાબર છે, અળસિયા વિશે જાણવાની અમારી ઈચ્છા છે, પણ યાદ નથી રહેતું. તો એ થશે, એ યાદ ત્યારે જ રહેશે કે જ્યારે આપણે અંતસ્થ વિદ્યાની અંદર પ્રયાણ કરશું ત્યારે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. અળસિયું છે લાંબુ, નળાકાર, 100 થી 120 સમખંડોમાં વહેંચાયેલું છે. ચાલો આ વસ્તુ સમજવાની છે. જો તો હું અળસિયું દોરું છું. રેડી? હું 100 થી 120 ખંડ દોરીશ નહીં. 100 થી 120 ખંડ હું દોરીશ નહીં. ચાલો આટલા જ દોર્યા. રેડી? હવે મારે સમજાવવું છે કે સમખંડો, આપણે ચેપ્ટર નંબર 4 ભણશો ને એટલે આવશે કે અળસિયું છે ને તે સમખંડીય ખંડતા દર્શાવે છે. સમખંડીય ખંડતા દર્શાવે છે. ચાલો આ શબ્દ અઘરો લાગ્યો ભૂલી જાઓ. સમખંડો એટલે શું, સીધું જ કહી દઉં કે અળસિયું હોય ને, અળસિયું, અળસિયામાં દરેક ખંડ મહદ અંશે રચનાની દ્રષ્ટિએ સમાન હોય. ખાસ કરીને અંતસ્થ રચનાની દ્રષ્ટિ ન મજા આવી. ચાલો સમજાવું. જો હવે આ અળસિયું છે ને એમાં આને મુખ છે, આ ધારો કે મુખ છે એવું માની લઈએ આપણે.
એટલે આ આ એની મુખ ગુહા અને આવી રીતનું જુઓ એની અંદર આમ પાચન માર્ગમાં હેલો જતો હોય અળસિયામાં, આ પાચન માર્ગ હેલો જાય. એવી જ રીતે અહીંયા બીજી રચનાઓ પણ હોય. તમે કહેશો કઈ રચના, તો હું કહીશ હમણાં આપણે એ જ ભણવાનું છે. આ પતશે એટલે મેઇન વસ્તુ એ જ ચાલુ થશે, એ ચાલુ થશે એટલે આ વધારે સમજાશે. તો જો આમાંથી હું કોઈ પણ એક ખંડ કાઢું ને, હું આમાંથી કોઈ પણ એક ખંડ કાઢું, સપોઝ કે આ એક ખંડ છે, આ એક ખંડ બરાબર, પછી આ બીજો ખંડ. તો મિત્રો દરેક ખંડની અંદર તમને મહદ અંશે સમાન રચનાઓ જોવા મળે કે આમાં આવું આતાળા જેવી રચના જોવા મળે, આમાં એ જોવા મળે, આમાં તમને કંઈક આવી રચના જોવા મળે તો આમાંય આવી કંઈક રચના જોવા મળે, આમાં તમને કંઈક આવું જોવા મળ્યું, આમાંય કંઈક આવું જોવા મળ્યું. સમજાય? અળસિયાની અંદર દરેક ખંડો છે ને એને તમે રચનાની દ્રષ્ટિએ જુઓ ને અંદરથી, ખાસ કરીને અંદરથી, તો એ સરખા છે. કે આ ખંડમાં જેવી રચનાઓ અંદર જે પ્રકારના અંગો કે જોવા મળે એવું જ તમને બીજામાં જોવા મળે, એવું જ ત્રીજામાં જોવા મળે, એવું જ ચોથામાં જોવા મળે. મહદ અંશે એટલે અળસિયું 100 થી 120 જેટલા સમખંડોમાં વહેંચાયેલું છે. એટલે કે 100 થી 120 ખંડો એની અંદર જોવા મળે છે અને દરેક ખંડો જે છે તે મહદ અંશે સમાન છે. કેવી રીતે સમાન છે? અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ. હવે આપણે જ્યારે અંતસ્થ વિદ્યા સ્ટાર્ટ કરીએ અને વિવિધ વસ્તુઓ આપણે દોરીશું ને, એટલે તમને વધારે ક્લિયર થશે કે ના, આપણે જે પણ દોરીએ છીએ વિવિધ અંગો આની અંદર છે તો એ દરેકમાં આવી રીતના વહેંચાયેલા છે, જોવા મળે છે. મીન્સ કે મહદ અંશે દરેક ખંડો સમ છે. ચાલો હવે મિત્રો આ અળસિયું છે, આ અળસિયું છે, મારે પૃષ્ઠ અને વક્ષ સપાટી કોને કહેવાય ને એ તમને કહેવું છે. અળસિયું છે ને જમીનમાં ચાલે, રેડી જમીનમાં આવેલું જાય છે. આ જમીન છે, જમીન. તો જમીનને જે પાર્ટ્સ અડે, આ પાર્ટ્સ જમીનને અડે ને, આ પાર્ટ્સ જમીનને અડે એને વક્ષ કહેવાય. શું કહેવાય? વક્ષ સપાટી. વક્ષ સપાટી મનુષ્ય છે એની વક્ષ સપાટી કઈ? આ થાય. કેમ? તો કે આપણે તો વર્ષો પહેલા વાનર હતા તો ચાર પગે હાલતા, તો આ ભાગ જ આપણો જેને કહેવાય જમીન નીચે આવતો ને, એ જ થયું. આપણામાં ઈદ લાગુ પડે, આમાં ઈદ લાગુ પડે. આ વાહો જેને કહી પાછળનો ભાગ, પૃષ્ઠભાગ. એટલે અળસિયું આમ હાયલું જાય છે અને તમે ઉપરથી જુઓ, તમારી આંખ અહીંયા હોય, આ તમારી આંખ, તમે ઉપરથી જુઓ ને તમને જે સપાટી દેખાય, આ સપાટી તમને દેખાય, આને પૃષ્ઠ સપાટી કહેવાય. પૃષ્ઠ સપાટી. રેડી? ચાલો. તો વક્ષ કોને કહેવાય, પૃષ્ઠ સપાટી કોને કહેવાય, ધ્યાન આપજો. રેડી? નીચેની બાજુની કે જે જમીન ઉપર આવેલું જાય, મીન્સ કે તમારે અળસિયાની વક્ષ સપાટી જોવી હોય તો અળસિયાને આમ ઉપાડવું પડે ને પછી આમ જોવું પડે. ઉપરથી આમ તમે જુઓ તો જો આમાંય તમે સમજી શકો કે સપોઝ કે આવી રીતે આ અળસિયું છે, આમ હેલું જાય છે, મીન્સ કે આ સપાટી વક્ષ, આ પૃષ્ઠ. રેડી? હવે આને કહેવાય અગ્ર, મોટું મુખ, અગ્ર બાજુએ મુખ. આ છે પશ્વ. રેડી? અગ્ર, પશ્વ, વક્ષ, પૃષ્ઠ. અને જે આ સાઈડ છે ને, સાઈડ, આ સાઈડ કહેવાય, આ બે બાજુની સાઈડ, એને પાર્શ્વ કહેવાય. પાર્શ્વ, પાર્શ્વ બાજુ. રેડી? તો પૃષ્ઠ, વક્ષ, આને હું કહીશ અગ્ર બાજુ, અગ્ર, આને કહેવાય પશ્વ, પશ્વ. અને જે આ જે બાજુ છે જે હું 3D માં તો ન દોરી શકું, એને કહેવાય પાર્શ્વ. પશ્વ અને પાર્શ્વ એમાં જણ મિસ્ટેક થઈ જાય. તો ચાલો, તો આગળની બાહ્યાકર વિધિ શું કહે છે? તો પહેલું તો કીધું 100 થી 120 જેટલા ખંડ છે, દરેક ખંડો સમાન હોય છે. ચાલો આગળ શું કહે છે આગળ કવિ? તો કે પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે, પૃષ્ઠ સપાટી એટલે વિચાર કરો કઈ સપાટી? તો કે આપણે ઉપરથી જોતા હોય એ સપાટી. ચાલો અળસિયું. રેડી? ચાલો, આના દરેક
खंडो पृष्ठ सपाटी ए ऊपर थी ओके लंब अक्ष से नहीं के समांतर अक्ष से समांतर अक्ष એટલે આ સમાંતર લંબ અક્ષ એટલે સીધું કહી દો એટલે માં કંઈ હોય નહીં This is લંબ અક્ષ This is લંબ અક્ષ પૃષ્ઠ સપાટી એટલે આવી રીતનું અળસિયું રાખ્યું તો એમાં ઉપરથી એમ હાઈલું જાય છે ને એમ રેડી પૃષ્ઠ સપાટી એ લંબ અક્ષે એક ગાઢ એટલે ઘાટી પૃષ્ઠ મધ્ય રેખા જોવા મળે એટલે કવિ એવું કહેવા માગે છે અહીંયા કે પૃષ્ઠ બાજુએ આપણને આવી ઘાટી લંબ અક્ષે એક મધ્ય રેખા જોવા મળે છે આ મધ્ય રેખા એટલે આપણને એમ થાય કે આપણા હાથમાં કેમ ઓલી આ બધી રેખાઓ છે એવી છે નો ધીસ મધ્ય રેખા ઇઝ હકીકતે રુધિરવાહિની છે શું છે તે એક રુધિરવાહિની છે પૃષ્ઠ બાજુએ રહેલી એક રુધિરવાહિની છે આ એની ઓળખ છે આ છે પૃષ્ઠ બાજુએ એટલે ઉપરની બાજુએ ચાલો લંબ અક્ષ એટલે આમ લંબ અક્ષ છે નહીં કે સમાંતર લંબ અક્ષ છે ગાઢ એટલે ઘાટી એક રેખા જોવા મળે તો આ એની ઓળખ છે આ એની ઓળખ છે રેડી તો પૃષ્ઠ બાજુએ લંબ અક્ષ છે મધ્યે સંસ્કૃત જેવું લાગે એક રુધિરવાહિની આપણને જોવા મળે રુધિરવાહિની જેને પૃષ્ઠ રુધિરવાહિની કહેવામાં આવે છે તો આ એની ઓળખ છે રસિયાને તમે કેવી રીતે ઓળખશો રેડી તો બીજું આ થયું તમે કહેશો બહુ અઘરું છે કાંઈ વાંધો નહીં તમે અત્યારે ખાલી સમજો શબ્દ કે પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે ગાઢ મધ્યે એક રુધિરવાહિની કે એક ગાઢ રેખા આવેલી તો આનો આ આ વસ્તુ તમે ટેકનિકલી સમજો બાકી આપણે જ્યારે હવે અમને આમાં રુધિરાભિસરણ તંત્ર આવે એની આકૃતિ દોરવાની આવી સમજવાનું આવે એટલે એમને એમ ખબર પડી જાય કે અહીંયા ઓલી રુધિરવાહિની જાય યાદ છે તમે સમજ્યા એટલે તમે કાંઈ વાંધો તમે આ વસ્તુ ટેકનિકલ વસ્તુ સમજો કે આ લખ્યું એનો મિનિંગ શું થાય કે તમારા મગજમાં એક વખત છબી ગોઠવાઈ જાય ને કે પૃષ્ઠ બાજુ આમ છે એટલે આ વસ્તુ તમારે હાથે લખવાની હોય કે પૃષ્ઠ બાજુએ લંબ અક્ષે મધ્યે ગાઢ એક રેખા જોવા મળે છે આ રેખા હકીકતે પૃષ્ઠ રુધિરવાહિની છે આમ આવી રીતે તમને ખબર પડવી જોઈએ એમ આ ગોખવાનું નથી મગજમાં એનું ચિત્ર આવી જાય ને એટલે તમારે આ વસ્તુ હાથે નીકળવી જોઈએ રેડી ચાલો જ્યારે વક્ષ બાજુની ઓળખ શું છે જનન છિદ્ર તો જુઓ આ અળસિયો હતો આમાં હિલો જાય એટલે કે આ ઉપરની છે એ આ પૃષ્ઠ થાય મીન્સ કે પૃષ્ઠ બાજુએ આપણને આવી કંઈક રેખા દેખાય રેડી હવે વક્ષ બાજુ એટલે નીચે નહીં થાય આ લઈને આમ કરશું તો વક્ષ બાજુની ઓળખ શું છે અળસિયાની તો કે વક્ષ બાજુએ જનન છિદ્ર જોવા મળે ચાલો અહીંયા બે ચાર છિદ્ર કરી નાખીએ જનન છિદ્ર એટલે શું હોય પ્રજનન છિદ્ર દેશી ભાષામાં કહું તો હું કહી શકાય જનન છિદ્ર એટલે બે પ્રકારના જનન છિદ્ર હોય નર જનન છિદ્ર માદા જનન છિદ્ર તમને કદાચ ખબર જ હશે અળસિયું જે છે અળસિયું એ ઉભયલિંગીમાં આવે મીન્સ કે નરે ઈન માદા ઈ જ અળસિયું ઉભયલિંગી પ્રાણી છે અને અળસિયું એક જ નથી અળસિયું તો છે એ આપણને પાંચમા ધોરણથી ખબર છે પણ આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરશો એટલે બીજા કેટલાય છે અળસિયું એક જ નથી એટલે કે નર જનન અંગો અને માદા જનન અંગો એક જ પ્રાણીની અંદર જોવા મળે અને ઉભયલિંગી કહેવાય રેડી તો વક્ષ બાજુએ તો આ એની પૃષ્ઠ બાજુ આ આમ આ એની પૃષ્ઠ બાજુ આ વક્ષ બાજુએ છિદ્ર જોવા મળે રેડી આ છિદ્રનું કામ શું હોય તો કે જનન છિદ્ર હોય ને એમાંથી જનન કોષ પ્રજનન સમયે સ્ત્રાવ પામે તમે કહેશો આ અઘરું લાગ્યું અમને જનન છિદ્રમાં નથી મજા આવતી વક્ષ બાજુએ પણ મિત્રો આ વસ્તુ આપણે જ્યારે આનું પ્રજનન તંત્ર ભણશું એટલે ઓટોમેટિકલી આવશે હજી તો જનન છિદ્રમાં કેટલું આવે છે એમના આ તો હજી કંઈ વાંધો નથી પણ આગળ હજી ઘણું આવશે તો હું તમને કહી દઉં કે એ વસ્તુ આપણે પ્રજનન તંત્ર ભણશું એટલે તમને ખ્યાલ આવશે ચાલો આગળ શું કહે છે અગ્ર છેડે અગ્ર આવ્યું અળસિયું આમાં હિલું જાય છે ઉપરથી જોઈએ મીન્સ કે આ પૃષ્ઠ આ વક્ષ આ અગ્ર અગ્ર છેડે મુખ એન્ડ મુખાગ્ર મુખ તમે કહેશો મુખ ને મુખાગ્ર એટલે શું તો જુઓ આ હોય ને એને આખું હું મુખ કહું આ મુખ કહેવાય એનું મુખ પણ મુખનો જે અગ્ર ભાગ હોય એને મુખાગ્ર મુખનો અગ્ર ભાગ કે જ્યાં સામાન્ય રીતે છાજલી જેવી રચના જોવા મળે
છાજલી એટલે તમને ખબર જ હોય, છાજલી એટલે જો આવું હોય ને એને છાજલી કહેવાય. હું થ્રી ડીમાં દો ન દોરી શકું પણ તમને હું સાદી રીતે કહું ને તો ઓલું જેસીબીમાં આગળ કેવું હોય જેથી ધૂળ જે છે એને આમ ક્યાં ખસેડી શકે કે લઈ શકે એવી રચના હોય કે જે માટી ખોદકામ માટે જેસીબીની માફક જ માટી ખોદકામ માટે એને કામ લાગે, દર બનાવવો પડે ને એને. જોજો રેડી ચાલો. અને તમને ખબર જ છે કે આ તો માટી ખોદે ને જમીનને પોચી કરે એટલે અળસિયા છે એ ખેડૂતના મિત્રો, એટલે જ છે એવું નથી. જે મેઇન છે એ આપણે ભણશું. બીજું મુખાગ્ર સંવેદી રચના છે, મીન્સ કે અહીંયા કંઈક અડે તો એને સંવેદના થાય. આપણે કેમ આપણી તો સમગ્ર ચામડી એક સંવેદી રચના છે, મુખાગ્ર સંવેદી રચના છે, કંઈક સેન્સેશન આવે એને સંવેદી રચના કહેવાય. ધારો કે મુખાગ્ર સંવેદી રચના ન હોય તો તો ખોરાક છે કે નહીં એમ અડે ખોરાકને તો એ ખબર ન પડે. ખોરાક એટલે એનો મેઇન ખોરાક હોય માટી. તમને થાય માટીમાં પોષણ હોય, આપણે ભણશું હકીકતે શું હોય. ચાલો રેડી. બીજું જે પ્રથમ ખંડ છે ને એને મુખ ખંડ અથવા પરિતુંડ ખંડ કહેવાય. તો તમે જોવો જોઈએ આ પ્રથમ ખંડ છે, આ પ્રથમ ખંડ રેડી, એને પરિતુંડ અથવા મુખ ખંડ કહેવાય. મુખ ખંડ રેડી. તો આ પાચન તંત્રમાં ચાલુ થાય. હવે પરિપક્વ અળસિયામાં, બાળ અળસિયું નહીં, પરિપક્વ અળસિયામાં 14 થી 16 ખંડો, એટલે 14મુય ખરા, 15એ ખરા અને 16એ ખરા, એમાં ગ્રંથિમય પેશી આવેલી છે. એટલે હું સમજાવું તમને આ શું છે. આપણે પ્રજનન તંત્ર ભણશું ને અળસિયાનું, એટલે આ બહુ ડિટેલમાં આવશે ને બહુ ખરેખર જેને કહેવાય ઇન્ટરેસ્ટિંગ છે. એટલે તમે અત્યારે જસ્ટ સાંભળો, એમ ન કહેતા યાદ નથી રહેતું ને વલય કે આમાં નથી મજા આવી ને એ બધી મજા આવી જશે ઓટોમેટિકલી. જુઓ આ છે અળસિયું, હું આવી રીતે દોરું છું. ચાલો ધ્યાન આપજો. હવે સપોઝ કે ધીસ ઇઝ નંબર 1, એટલે કે પહેલો ખંડ, આ 8મો 9મો 10મો, આ 13મો રેડી. હવે જો 14 15 ને 16, તો આ 14મો ખંડ થયો. આ 14મો ખંડ હોય ને મિત્રો, ચાલો એ ખંડ એક મોટો દોરું. આ 14મો ખંડ, તો એમાં આપણને આવી ઉપર આમ છિદ્રો ખુલે, જો આમ છે સપાટી ઉપર છિદ્રો ખુલે. આ જોઈએ કઈ રહ્યા છીએ આપણે, પાર્શ્વ સાઈડમાંથી જોઈએ છીએ. આ અળસિયું છે ને, તો આપણે આમ સાઈડમાંથી એનો એક ખંડ જોઈ રહ્યા છીએ. આમ સાઈડમાંથી એક ખંડ જોઈ, ઉપરથી કે નીચેથી નથી જોતા, આમ સાઈડમાંથી જોઈએ છીએ. તો 14મો 15મો અને 16મો જે ખંડ હોય ને, એમાં એની એના શરીરમાં આવી ઘણી બધી નાની ગ્રંથિઓ જોવા, ગ્રંથિઓ કે જે છિદ્ર દ્વારા શરીર સપાટીએ ખુલે, આવી આપણને રચના જોવા મળે. શેમાં? 14મો ખંડ 15મો ખંડ અને 16મો ખંડ ફરતી એ બાજુએ હોય. સપોઝ કે જો અહીંયા આ 14મો ખંડ હોય ને, તો અહીંયા આમ ફરતી બાજુએ હોય આમ છિદ્રો, પછી બાજુમાં 15મો ખંડ હોય તો એમાં આમ ફરતી બાજુએ છિદ્ર હોય, ફરતી બાજુએ છિદ્ર, પછી 16મો ખંડ છે તો એમાં આમ ફરતી બાજુએ છિદ્ર હોય. રેડી ચાલો. એટલે છે ને એ જે આખો ખંડ હોય ને મિત્રો, એ આપણને દેખાવે છે ને કંઈક અલગ લાગે. આ તમારી સમક્ષ આ અળસિયા જેવું છે તો એ દેખાવે અલગ લાગે. મીન્સ કે તમને છે ને આખો આ પટ્ટો આમ બન્યો હોય ને, આમ પટ્ટો 14, 15 ને 16મો ખંડ હોય ને એમાં આખો પટો હોય ને એવું દેખાય. મીન્સ કે એક વલય જેવું દેખાય. એટલે એટલો જે પાર્ટ્સ છે ને એને વલયિકા કહેવાય. આ પાર્ટ્સને વલયિકા કહેવાય. અને પ્રજનન તંત્રમાં આપણે આનું કાર્ય ભણશું ને, એટલે તમને કોઈ દી નહીં ભૂલાય કે આનું કાર્ય શું, અથવા તો અત્યારે જ ભૂલાઈ જાય 14, 15, 16માં વલયિકા. પણ એનું કાર્ય એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે ને કે એ તમે ભણ્યા પછી તમને આ જેને કહેવાય ને કે એ ભૂલાય નહીં આવી રીતનું. રેડી. એટલે થાય શું કે અળસિયાનું શરીર છે ને એને બહારથી આપણે 3 ભાગમાં, બહારથી 3 વિસ્તારમાં વહેંચી શકીએ. જો આ વલયિકા છે 14, 15, 16,
તો આટલો ભાગ છે ને એને પૂર્વવલયિકા, પૂર્વ એટલે પહેલા, પૂર્વવલયિકા, વલયિકા અને પશ્વવલયિકા એમ ત્રણ ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. રેડી? તો વલયિકા, પૂર્વવલયિકા અને પશ્વવલયિકા. ચાલો આગળ. 5-9 ખંડો આંતરખંડીય ખાંચોમાં પ્રત્યેક વક્ષ પાર્શ્વ બાજુએ 4 જોડ શુક્ર સંગ્રાશય છિદ્રો જોવા મળે. ઓહો, બહુ લાંબુ કર્યું આને. કાંઈ વાંધો નહીં, શુક્ર સંગ્રાશય છિદ્રો આપણે ભણવાના છે. ક્યારે ભણવાના છે? પ્રજનન તંત્રમાં. ચાલો હું તમને સમજાવું. 5-9 ખંડ. ચાલો, મોટું દોરું, કોઈ પણ એક બે ખંડ જ દોરીએ. આપણે 5-9 ખંડ દોરવાની જરૂર નથી. હાલો, આ 5મો ખંડ, આ 6ઠો ખંડ, આ 7મો ખંડ. રેડી? ચાલો, 5-9 ખંડોમાં 5, 6, 7, 8, 9 આંતરખંડીય ખાંચો એટલે બે ખંડ વચ્ચે ખાંચ જોવા મળે. તમે કહેશો, સાહેબ આ તો તમે ઓલા ટ્રેનના ડબ્બા જેટલી મોટી ખાંચ દોરી. ઓરિજિનલી અળસિયું જોવો તો આટલી બધી ખાંચ મેં જે દેખાડી છે એટલા બધી ન હોય, એમ સૂક્ષ્મ હોય. ખાંચ હોય પણ સૂક્ષ્મ હોય. આ તો સમજવું છે એટલે ખાંચને સહેજ મોટી કરી દીધી. તો આંતરખંડીય, બે ખંડ, આંતર એટલે વચ્ચે, ખંડ એટલે બે ખંડોની, આંતરખંડીય આ ખાંચ, એમાં પ્રત્યેક 5-9 ખંડોમાં પ્રત્યેક ખાંચોમાં વક્ષ પાર્શ્વ બાજુએ. એટલે પહેલાં તો એ ખબર પડવી જોઈએ, વક્ષ અને પાર્શ્વ એટલે શું? તો કે વક્ષ એટલે નીચેની બાજુ અને પાર્શ્વ એટલે સાઈડમાં. તો આમ કવિ કહેવા માગે છે. ચાલો, આ અળસિયું, આ કઈ પૃષ્ઠ, આમ હાઈલું જાય એટલે આ ઉપરથી જોઈ પૃષ્ઠ, આ કઈ નીચે વક્ષ. રેડી? જો, ઓકે, સારું, નીચે. હવે એમાં ખાંચો પડતી હોય, પડે, આ ખાંચ છે એ તમને આમ ઉપરથી જોવા મળે, આમે જોવા મળે, નીચેથી જોવા મળે, ને આમ બધી બાજુએ ખાંચ. તમે રિંગ, ઓલી બંગડી કેમ આપણે આમ કરી નાખીએ એવી રીતના એના ખંડો હોય. તો મિત્રો, એ જે ખાંચ હોય ને એમાં વક્ષ અને સહેજ પાર્શ્વ. એટલે જુઓ, આ પૃષ્ઠ થઈ, આ પૃષ્ઠ બાજુ થયું, આ વક્ષ બાજુ થયું, આ સાઈડ છે પાર્શ્વ. એટલે નીચેની બાજુએ સહેજ પાર્શ્વ એટલે અહીંયા ઉપર આમ થાય. નીચેની બાજુ એટલે પ્યોર વક્ષ, સહેજ પાર્શ્વ એટલે ઉપર આ બાજુ આમ થાય આપણને. આ બાજુ, આ બાજુ, આ બાજુ, આમ શું જોવા મળે? 4 જોડ શુક્ર સંગ્રહાશય છિદ્રો. એટલે કાંઈ ન હોય, આમાં જરાક છિદ્ર જેવું હોય, આ છિદ્ર જેવું. રેડી? તમે કહેશો આ તો માટલું દોર્યું, એ માટલા જેવું જ હોય. આ છિદ્ર છે, પણ કઈ બાજુએ એ તમારે સમજવાનું હોય. હું આમાં આમ 3D માં ન દોરી શકું. રેડી? કે તમારે એ છિદ્ર જોવા હોય તો આમ અળસિયું હેલું જે શું કરવાનું, પહેલા ઉપાડ લેવાનું. રેડી? પછી ઉપાડીને જરાક આમ સાઈડમાં જોવું પડે તમને, તો એને પાર્શ્વ કહેવાય. તો એને પાર્શ્વ કહેવાય. અને કઈ જગ્યાએ બે ખંડ વચ્ચે આવા ખાંચા હોય એમાં. એટલે હકીકતે તમારા જોવું હોય તો પછી બિલારી બિલોરી કાચ જ લેવા પડે એમને, કારણ કે એટલી સૂક્ષ્મ રચના હોય. આને કહેવાય શુક્ર સંગ્રહાશય છિદ્રો. આનું જસ્ટ કાર્ય કરી દઉં, કાર્ય કહી દઉં, આપણે ડિટેલમાં ભણવાના છે કે પ્રજનન સમયે, પ્રજનન સમયે જે બીજો સાથી અળસી હોય ને, સાથી અળસિયાના શુક્રકોષ, શુક્રકોષ આમાં સંગ્રહ પામે, સંગ્રહ પામે. આ એનું કાર્ય. રેડી? ચાલો, પછી શું કહે છે બીજી બાહ્યકાર વિદ્યા? તો કે 14મા ખંડની મધ્ય વક્ષ રેખાએ જોવો. ચાલો, વક્ષ આવ્યું. હાલો, વક્ષ. રેડી? આ 14મો ખંડ, આ 14મો ખંડ, આ પૃષ્ઠ, આ વક્ષ, એમાં મધ્ય વક્ષ રેખાએ અહીંયા એક છિદ્ર છે, અહીંયા એક છિદ્ર છે. આ
માદા જનન છિદ્ર. માદા જનન છિદ્રમાંથી શું બહાર નીકળશે? પ્રજનન સમયે માદા જનન છિદ્રમાંથી માદા જન્યુઓ એટલે કે અંડકોષ બહાર નીકળે. જ્યારે 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ, વક્ષ પાર્શ્વ બાજુએ, તો જુઓ આ 14મો ખંડ હતો, હવે આ 18મો ખંડ, રેડી? વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ એટલે બે, એટલે વક્ષ પાર્શ્વ એટલે અહીંયા થાય, જો આ અહીંયા સાઈડમાં સેજ કરવું પડે ને, આમ બે, આ 18મો ખંડ, એક અહીંયા કરવું પડે, બીજું અહીંયા કરવું પડે, ઓલું મધ્ય હતું, જો મધ્ય વક્ષ, રેડી? આ 14મો, આ 18મો, એટલે સાઈડમાં, આ કેમ સાઈડમાં હતા, એમ સાઈડમાં અહીંયા 18મા ખંડમાં બે નર જનન છિદ્રો ખુલે, કે જ્યાંથી શું થાય, તો કે પ્રજનન સમયે આ બંને જગ્યાએથી નર જન્યુઓ અથવા શુક્રકોષ જે છે એ બહાર નીકળે, રેડી? પછી શરીર ચામડી ઉપર અસંખ્ય ઉત્સર્ગ છિદ્રો દ્વારા, મીન્સ કે અસંખ્ય છિદ્રો આવેલા હોય, આપણે ઉત્સર્જન તંત્ર ભણશો એટલે આવશે કે અળસિયાની અંદર આવી રીતના, જેને કહેવાય ને કે આપણી અંદર કેમ ઉત્સર્ગ એકમ જેવી રચના હોય, એવી આવી રચના હોય જેને ઉત્સર્ગિકા કહેવાય, કે જે આ ઉત્સર્ગ છિદ્ર કહેવાય, ઉત્સર્ગ છિદ્ર, કે આ છિદ્રમાંથી અળસિયાની અંદર રહેલા જેને કહેવાય કે ઉત્સર્ગ પદાર્થો જે છે એ બહાર નીકળતા હોય, આપણે આવશે, રેડી? અને બહુ મહત્વનું, એટલે આ ઉત્સર્જન તંત્ર ભણશું એટલે આવશે, આ પ્રજનન તંત્રમાં, પ્રજનન તંત્રમાં, પ્રજનન તંત્રમાં ભણશું, બરાબર? પછી આ બધું પાચન તંત્રમાં, આ પાછું પ્રજનન તંત્રમાં, રુધિરાભિસરણ તંત્રમાં. હવે પ્રથમ છેલ્લા અને વલયિકા વિસ્તાર સિવાય, પ્રથમ છેલ્લા અને વલયિકા વિસ્તાર સિવાયો સિવાય દરેક ખંડમાં, દરેક ખંડમાં એસ આકારના વજ્રકેશ, પગ જેવી રચના, પગ ન કહેવાય, વજ્રકેશ, જે પ્રત્યેક ખંડની મધ્યમાં સ્થિત અધિચ્છદીય ગર્તમાં ખુલેલા હોય. તો આ ખંડ હોય ને, ખંડ એમાં આવી રીતનો છે જ આપણને ગર્ત જોવા મળે, આ એના પગ લ્યો ને ટૂંકમાં, અને આવી રીતનું આપણને જોવા મળે, જે પ્રચલન કાર્ય સંદર્ભે ઉપયોગી છે. પરંતુ પહેલો છેલ્લો અને વલયિકા વિસ્તાર, એટલે ટોટલ ખંડ કેટલા થાય, વલયિકામાં આવશે 14, 15, 16, આ છેલ્લું આ, એટલે ટોટલ 5 થાય, રેડી? અને વજ્રકેશ છે ને, એ આપણે ઓલા જેસીબીમાં કેમ ઓલા એના ખીપા બહાર નીકળે ને અંદર નીકળે, એમ આ આખી રચના અંદર આવી જાય ને બહારે નીકળે, જે અળસિયાની અંદર મુખ્યત્વે પ્રચલન, પ્રચલન એટલે સ્થાનમાં ફેરફાર કરવો, આ સંદર્ભે જેને કહેવાય તે ખૂબ જ મહત્વના હોય છે, રેડી? તો આ થઈ બાહ્યાકાર વિદ્યા. મેં તમને કીધું એમ જરાય ટ્રાય નથી કરવાની, આપણે યાદ રાખવાની, જસ્ટ સમજવાનું છે, જસ્ટ પૃષ્ઠ, પાર્શ્વ, વક્ષ, અગ્ર, પશ્વ, આટલી વસ્તુ સમજો, બાકી બધી જ વસ્તુ આપણે અંતસ્થ રચના ભણશું એટલે વસ્તુ આવી જશે, રેડી? તો મળીએ મિત્રો આવતા લેક્ચરની અંદર.